वरिवेशर्मणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन् तये ओमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्रीस्वामिनारायणभगवाननी શ્રી હરે કૃષ્ણ મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય કથા વાર્તા સાંભળનારા બધા જ ભક્તોને ખૂબ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ શ્રી હરિચરિત્રામૃત સાગર પૂરદસમુ તરંગ પિસ્તાલીસમું સદગુરુ આધારાનંદ સ્વામી ચાલુ કથા પ્રસંગમાં લખે છે ભગવાન ભુજ પધારિયા છે ભગવાન ભુજ પધારિયા આ સમાચાર સાંભળતાની સાથે જે જે ગામમાં જે જે ભક્તો રહેતા હતા બધાના અંતરમાં આનંદ છલકાયો છે પ્રભુના દર્શન કરવા માટે દોટ મૂકીને બધા નીકળ્યા છે સ્વામી લખે છે ઘણાક લોકો લાજે કરીને નીકળી ન શક્યા ઘરકામમાં આવરાઈ ગયા ભગવાનનો જે ભક્ત છે ને એ વર્તન ઉપરથી દેખાઈ આવે છે ભક્તની અધિકતા અને ન્યૂનતા એના વર્તનથી દેખાય છે ભક્તની અતિશય સરસ મજાની સ્વામી વાતો કરે છે ભક્તપણાનું અતિશય અભિમાન રાખે એ ભગવાનને ગમતું નથી ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય આ ચાર સાધન અત્યંત ભાગ્યશાળી હોય એને જ મળે છે અનંત જન્મના જેના પુણ્ય ઉદય થયા હોય ને એ જ આ ચાર સાધનને પામે છે પણ આટલા ચારે ચાર સાધન પામ્યા પછી પણ ગરીબ સંત કે ગરીબ ભક્તને જો દબાવતો હોય રીબાવતો હોય તો ભગવાનને નથી ગમતું કોઈ ગરીબને દુખવે એ ભગવાનને નથી ગમતું અને સમાજમાં કહેવત છે પોચું હોય ને ત્યાં જ બધા આંગળી ભરાવે દુર્બળને બે દુકાળ આ જગતમાં ગરીબોનું શોષણ જે થયું છે ને પૃથ્વી ફાટી જાય આટલી બધી ગરીબોની આ કકળી કકડી ઉઠી છે આ પૃથ્વી ઉપર આ કોરોના જેવા ઉત્પાતો આપણે આ બધું ચારે બાજુ જોઈ રહ્યા છીએ એનું કારણ શું છે કે માણસ બેફામ બનીને જ્યારે કુકરમાં કરે ને ત્યારે કુદરત એવી રીતે રૂઠે છે કે આવા મોટા ઉત્પાતો દ્વારા માણસને હજી સમજાવવા પ્રયત્ન કરે છે કે હજી જો સમજી જાય તો સારું છે બાકી કુદરત ધારે તો શું ન કરી શકે સુનામી આવે ટોર્નેડો આવે હરિકેન આવે તમે જાણો છો માણસની હેસિયત શું આપણી બુદ્ધિ આપણા બળ આપણી સંપત્તિ આપણી શક્તિ શું કામ લાગે એવું છે એક નાના એવા વાયરસે આખી દુનિયાને પાઠ શીખવાડી દીધો તમે જુઓ છો એટલે શ્રીજી મહારાજ કહે છે કે જીવને જ્યારે ભગવાન કૃપા કરી મહાસુખ આપે છે ને ત્યારે પાપનો દરવાજો ખોલે છે નહુસ રાજા સ્વર્ગમાં ગયા ઇન્દ્રપદને પામ્યા ઇન્દ્ર પોતાનું ઇન્દ્રાસન ખાલી કરી નહુસ રાજાને સોંપી અને રાજા બનાવી દે સ્વર્ગના રાજા ઇન્દ્ર બને અને સ્વર્ગની સંપત્તિમાં મોહિત થાય ત્યાં સુધી તો વાંધો નથી પણ ઇન્દ્રની પત્ની ઇન્દ્રાણીમાં મોહાંધ બની એને પરણવા તૈયાર થાય ઇન્દ્રાણીને થાય કે હવે ઇન્દ્રણી ગાદી ઉપર બેઠો છે હું ના પાડીશ તો બળજબરી કરે એના કરતાં એને બુદ્ધિપૂર્વક રસ્તો લીધો તમે મને પરણવા આવો ત્યારે રથ ઉપર ઋષિ જોડીને આવો તો હું તમને પસંદ કરું તો વરુ મોહાંધ બનેલો વ્યક્તિ બધું ભૂલી જાય છે મહાન જ્ઞાની છે શાસ્ત્રને જાણનારા હોવા છતાં નહુસ રાજાએ ઋષિ મુનિઓને પરાણે રથમાં જોડ્યા રથ ચાલે છે ઉતાવળા ચાલો ઉતાવળા ચાલો સર્પ 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 શબ્દ સંસ્કૃતમાં અનેક અર્થને કહેનારો છે એમાં એક અર્થ એવો થાય સર્પ એટલે ઉતાવળથી ચાલો હરિયપ હરિયપ અંગ્રેજીમાં કહે છે ને આમ રાજા ઉતાવળ કરાવે છે અરે પોતાના પગની લાત ઋષિને અડાડી અને ઋષિ મુનિઓ ક્રોધિત થયા સાપ આપો ક્યારનો સર્પ સર્પ કરે છે ને જા સર્પ થા સ્વર્ગમાં રહેવાને લાયક નથી તું પૃથ્વી ઉપર જા સર્પનો દેહ ધારણ કર અને મહાદુઃખને પામીશ મહારાજે વાત કરે છે આધારંદ સ્વામી લખે છે સાંભળો એવી રીતે અનંત અને અપાર વાતો છે કે ભગવાને સુખ આપ્યું હોય ત્યારે જીવ સુખને પચાવી ન શકે એટલા માટે તો ભગવાનના મોટા મોટા ભક્તોએ દુઃખ માગ્યું છે દુઃખમાં એક ગુણ છે દુઃખ ભગવાનથી નજીક લઈ જાય છે સુખમાં એક દોષ છે સુખ ભગવાનથી દૂર કરે છે જીવનમાં થોડું દુઃખ હોયને એને સહર્ષ સ્વીકારી લો ભગવાનનો પ્રસાદ માનીને સ્વીકારી લો સુખના આપનારા મહારાજ છે એમ દુઃખને આપનારા પણ મહારાજ છે હમણાં આપણે બેનર જોયું હતું ને ભગવાનને ત્યાં ક્યારેય ભૂલ થતી જ નથી જે કંઈ થઈ રહ્યું છે ને એ ભગવાને બરાબર જ કર્યું છે ખોટું તો આપણે કર્યું છે ભૂલો તો આપણે કરી છે ભગવાને તો હંમેશા માફ કરવાનું જ કામ કર્યું છે અરે હજી આપણી ભૂલનો દંડ તો આપવો પણ નથી ખાલી ડારો દેખાડ્યો છે આપણને આંખો લાલચ કરી છે અને ભગવાન જો દંડ આપવા તૈયાર થાય આપણામાંથી કોણ ભોગવી શકે હે કરુણાના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી હે સંકટના હરનારા તારી કરુણાનો કોઈ પાર નથી તારી કરુણાનો કોઈ પાર નથી જીવની અવળાઈનો પાર નહીં અને ભગવાનની દયાનો પાર નહીં સત્તા અધિકાર સામર્થ્ય પ્રાપ્ત થયા પછી મદ કોને ના આવે તે બાબત તો શ્રીહરિ સિવાય કોઈ કંઈ બતાવી શકે જ નહીં જેમ રાત દી ભગવાનનો ડર રાખે છે ક્ષણે ક્ષણ કોઈ રીતે તે ભૂલી જતા નથી તે રીતે જ દુર્બળનો પણ સતત ભય રાખવો જોઈએ ભગવાનનો જેવી રીતે ભય લાગે છે એવી રીતે દુર્બળ એટલે ગરીબ વ્યક્તિ એનો પણ ભય રાખવો ગરીબ કોણ છે સાગરમાં મહારાજે આમાં જ આગળ વાત કરી જો વાંચીએ ફરી વાર કેવી અદભુત મહારાજે વાત કરી ગરીબ કોણ છે સત્સંગમાં સત્સંગમાં આપણા સત્સંગમાં જેનું કોઈ સ્થળે કોઈ બાબતમાં કંઈ ચલણ ન હોય અને જેને કોઈ અધિકાર ન હોય એવા સંત એવા હરિભક્તને દુર્બળ કહેવાય એને ગરીબ જાણવા સમાજમાં પરિવારમાં સત્સંગમાં બધી જગ્યાએ છે ને અમુક લોકો પાસે અધિકાર હોય ચાવી હોય પાવર હોય સત્તા હોય અમુક વ્યક્તિ એવા હોય જેમ કે બહુ વૃદ્ધ બની જાય એની પાસે પછી કઈ અધિકાર ન હોય રેમંડ કંપની આખી દુનિયા જાણે બાર હજાર કરોડનું એસ્ટેટ એના માલિક પોતાનો એકને એક દીકરો દીકરામાં મોહાંત બને બધી સંપત્તિ આપી દે સત્ય ઘટના છે તમે બધા જાણતા હશો અને રેમંડના માલિક એકને એક દીકરાને બધું આપી દે અને દીકરો બાપાને ઘરની અંદરથી કાઢી મૂકે બાપાને ભાડે ઘરમાં રહેવાનું થાય અને બાર હજાર કરોડની પ્રોપર્ટીનો માલિક એને ઘરનું ભાડું ભરવાના પૈસા નથી એટલા પૈસા પણ દીકરો આપવા તૈયાર નથી બાપ રડી કકળી કકળીને કોર્ટમાં જાય મીડિયામાં જાય ટીવીમાં જાય કે દુનિયાના દરેક મા બાપને મારી વિનંતી છે કે દીકરામાં પ્રેમ કરજો પણ દીકરાના પ્રેમમાં આંધળા ન બનતા બતાવીશ તમને વિડીયો એને ચાવી આપી દીધી એટલે દીકરો દાદાગીરી કરે છે ને દાદા એને અધિકાર સોંપી દીધો બેંકમાં સિગ્નેચર આપી દીધી બેંકમાં પાવર ઓફ એટર્ની આપી દીધી એટલે એ એટલો બધો હેરાન કરે છે ને કો આપને કોમો યા જગમાહી એ પ્રભુતા પાહી જાહી મદનાહી સત્તા ને સંપત્તિ આ બે વસ્તુના નશા એવા છે ને જેના હાથમાં આવે ને એ વ્યક્તિ લગભગ એ નશામાં ને નશામાં અનેક અપરાધો કરે છે અનેક અપરાધો એટલા માટે આપણા શાસ્ત્રો કહે છે કે ભગવાનનો ભક્ત આ બંનેથી દૂર રહેવા જ પ્રયત્ન કરે સંપત્તિ ભેગી થાય ત્યાં પણ આવું થાય ને સત્તા આવે તો પૂરું થઈ જાય તુલસીદાસજી મહારાજે એમ કહે છે સત્તા મળ્યા પછી જેને મદ ન ચડે એવા જગતમાં કોણ જન્મો છે કોઈ વ્યક્તિ નથી જન્મો જેમ રાત દી ભગવાનનો ડર રાખે એમ ગરીબનો ભય રાખે અને તેમ કરે તો જ સબળને કોઈ પણ પ્રકારનું દુઃખ ન આવેલો આવી રીતે બળવાન વ્યક્તિ ગરીબથી ડરતો રહે તો એને ક્યારેય દુઃખ ન આવે વર્તમાન સમયે મારે જે વાત કરવી હતી ને સાંભળજો આધારાનંદ સ્વામી લખે છે શ્રીજી મહારાજ બોલે છે મુક્તાનંદ સમયના મુખેથી પ્રગટ થયેલી વાત છે વર્તમાન સમયે અંગ્રેજો ઘણો મોટો અધિકાર પામીને પણ નીતિમાં પૂરેપૂરા કુશળ છે નીતિને તેઓ સાક્ષાત પોતાના પ્રત્યક્ષ ભગવાન સમજે છે કોઈ દુર્બળ હોય ગરીબ હોય અનાથ હોય તો તેની વારંવાર તે મદદ કરે છે તે રાજ્ય કરવાનું ફળ એટલું જ માને છે કે આપણાથી ગરીબની રક્ષા થાય ભગવાન સ્વામિનારાયણને અંગ્રેજોની નીતિ ખૂબ ગમી છે અને ખરેખર આજે આપણે પણ તમે બધા અહીંયા બેઠા છો કથામાં તમે સમજી શકો એવી આ બધી વાતો છે જો કે અત્યારે આપણા દેશમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી છે એટલે વાત જુદી છે પણ તેમ છતાં તમે જાણો છો આ દેશમાં કાયદો આ દેશમાં વ્યવસ્થા આ દેશના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ આ દેશમાં કોઈ કોઈને હેરેસમેન્ટ નથી કોઈ કોઈને હેરાન નથી કરી શકતું અને આપણા દેશની અંદર મેં તમને વાત કરી બે દિવસ પહેલા મહારાષ્ટ્રમાં પાલઘરની અંદર વગર લેવા દેવા બે સાધુઓને કેવી રીતે લાકડીઓથી મારી મારીને ટીપી ટીપીને મારી નાખ્યા આવા દંગા આવા ઝગડાઓ એક બે નહીં દેશમાં તો વારંવાર ચાલતા હતા આ તો હમણાં સરકાર સારી છે નીતિમાન સરકાર છે રાજધર્મ નિભાવતી સરકાર છે રાજધર્મ મુખ્ય શું છે દંડ એ રાજાનો મુખ્ય ધર્મ છે અને સાધુનો મુખ્ય ધર્મ દયા છે કોઈ પણ પરિસ્થિતિમાં સાધુ દયા પ્રધાન હોય અને રાજા કોઈ પણ પરિસ્થિતિમાં દંડ પ્રધાન રાજાથી અસુરો દુષ્ટો ડરવા જોઈએ રાજધર્મમાં લખ્યું ગુજરાતની અંદર અમે નાના હતા મને યાદ છે સ્ટેબિંગ મર્ડર કરફ્યુ વારંવાર વારંવાર પાંચ છ મહિના તો એમને ગયા ન હોય અને કંઈક ધમાલ થઈ જ હોય પણ મોદીજી જ્યારથી આવ્યા ને બાર વર્ષ સુધી કરફ્યુને આવવા નથી દીધું એને પક્ષપાત નથી કર્યો આ સમાજ કે આ સમાજ આ વ્યક્તિ કે આ વ્યક્તિ એવી ભેદરેખાની એક જ વસ્તુ ગુનો કરે એ કોઈ પણ વ્યક્તિ હોય એક્સ વાય જેડ એને દંડ થવો જોઈએ બસ તો જ ગુના અટકે ને અને ગુના અટકે તો બધા શાંતિથી જીવી શકે બાકી એક ગુનેગાર હજારો લોકોને હેરાન કરી શકે છે અંગ્રેજોની નીતિ શું છે તમે આ દેશમાં જુઓ કોઈ ખોટું ન કરી શકે આ દેશમાં તમે જુઓ કોઈને ખોટું કરો તો હજાર વાર વિચારે ગમે તેવો મોટો ગવર્નર હોય તમે અમેરિકાના લિસ્ટમાં જાણો છો કેટલા મોટા મોટા ગવર્નર પણ જેલમાં બેઠા છે બહુ સામાન્ય ગણાતા ગુનાની અંદર આ દેશની અંદર તમે જાણો છો કે આ દેશના સફળમાં સફળ પ્રેસિડેન્ટની સામે એક કન્યા એક દીકરી સવાલ ઉપાડી શકે છે કોર્ટમાં લઈ જઈ શકે છે એની સામે દાવો એમ્પીચમેન્ટ માંડી શકે છે આ દેશની અંદર હ્યુમન રાઇટ્સ છે દરેક માણસને અધિકાર છે જીવવાનો દરેક માણસની માણસ તરીકેની વેલ્યુ એક સરખી છે આનું નામ નીતિ નીતિનો અર્થ જ છે મારું પણ સારું થાય તારું પણ સારું થાય જેને અમેરિકામાં વિન વિન સિચ્યુએશન કહેવામાં આવે છે આપણે ત્યાં એના માટે નીતિ શબ્દ વપરાય છે અને ધર્મ તો એના કરતાં આગળનું પગથથિયું છે ધર્મનો અર્થ થાય મને ભલે દુઃખ મળે તો પણ તને સુખ આપું આ ધર્મનો અર્થ છે અને નીતિનો અર્થ એવો છે કે તમારું ને મારું બંનેનું ભલું થાય એવું કંઈક આપણે કરીએ આજે જ્યારે નીતિની વાત ચાલે છે ત્યારે ચોક્કસ અમેરિકાની ઘણી બધી ઘટનાઓ વારંવાર સાંભળતા હોઈએ આ દેશની અંદર નીતિનું ધોરણ એટલું ઊંચું છે હમણાં તમને વિડીયો બતાવ્યો તમે જોયો ધોળા દિવસે કેટલું અસત્ય બોલીને લોકોને ગુમરાહ કરે છે પંદર માણસો ના ટેસ્ટ કર્યા અને બાવીસ જણા પોઝિટિવ થયા બોલો પંદરના ટેસ્ટ કરીને બાવીસ પોઝિટિવ થાય સહાય કરી ઉદારતા કેટલી બધી દેખાડી દીધી ઓગણત્રીસ બિલિયન ટ્વેન્ટી નાઇન બિલિયન લોકોને એ લોકોએ મદદ કરી ક્યાંથી વસ્તી લાવ્યા છે એટલી બધી આટલી બધી વસ્તી કાઢી ક્યાંથી દાદા સેવન બિલિયન તો આખી દુનિયાની વસ્તી છે એટલે કહેવાય છે ને ખોટું બોલે ને એને બહુ ચાલ રમવી પડે એનું ખોટું ગમે ત્યારે જાહેર થઈ જ જાય એના કરતાં જીવનમાં સાચું બોલતા શીખો સાચું સાંભળતા શીખો સાચું કરતા શીખો ભૂલ થઈ જાય તો સ્વીકારી લો ભૂલ થઈ ગઈ એક તો ભૂલ કરવાની અને ભૂલ કર્યા પછી ભૂલને ઢાંકવા માટે બીજી ભૂલ કરવાની અને એવી મોટી મોટી ભૂલો કરતાં કરતાં પછી આવું બધું થઈ જાય પંદર જણાના ટેસ્ટ કર્યા ને બાવીસ પોઝિટિવ નીકળ્યા બોલો અને બીજા ભાઈ તો કેટલો મોટો ધડાકો કર્યો સાઠ એકસાઠ હજારના ટેસ્ટ કર્યા અને પાંચ લાખ પોઝિટિવ કરી નાખ્યા બોલો દુઃખ થાય આપણને જ્યારે માણસ માણસની કિંમત નથી કરતો ને અને આ મટીરિયલ જગતની કિંમત કરતો થાય છે ને પૈસાની કિંમત પદાર્થોની કિંમત માણસ માણસને ચાહતો બંધ થાય ત્યારે એટલા મોટા અનર્થો થાય છે કારણ કે પછી માણસ માણસનું શોષણ કરે માણસ માણસ સાથે દગો કરે છળ કરે પ્રપંચ કરે ત્યાંથી હિંસા સુધી પહોંચી જાય અને આપણે જોઈએ છીએ આ કોરોના વાયરસ આટલો બધો વ્યાપી ગયો એમાં કોઈક દેશોએ દેશમાં કેટલી મોટી તારાજી થઈ કેટલા બધા માણસો મર્યા કેટલું ખતરનાક એનાથી નુકસાન થયું આ કોઈ વાત બહાર જાહેર ન કરી કારણ કે જાહેર થાય તો સરકારને આર્થિક નુકસાન થાય આર્થિક નુકસાન પોસાયું ન હતું આર્થિક નુકસાન ન થવું જોઈએ ટૂંકમાં મટિરિયાલિસ્ટિક વર્લ્ડ બહુ અપ ટુ ડેટ રહેવું જોઈએ પૈસાને બચાવવા માટે જે પાપ કર્યું એમાંથી આ કોરોના વાયરસ કેટલો બધો વ્યાપક બન્યો આપણે જાણીએ છીએ અંગ્રેજોની નીતિ મહારાજને ગમતી હતી આજે આ બધા દેશોમાં નીતિ તમે જુઓ એક માણસનું મૃત્યુ પણ કેટલું વેલ્યુએબલ છે એક માણસની જિંદગી પણ કેટલી કિંમતી છે હું તમને દાખલો આપું આપણા ભાવિન ભગત ત્રિવેદી મેકનમાં છે એમના બે નાના દીકરાઓ છે આર્યભગત આયુષ ભગત આ બંને દીકરાનો જન્મ હમણાં થોડા વર્ષો પહેલાં થયો એમાં એક દીકરો તો જન્મ થતાની સાથે એક પણ ચાન્સ જીવી શકે એવો હતો જ નહીં પરંતુ આ દેશની સરકાર આ દેશની વ્યવસ્થા કેટલા મિલિયન ડોલરનો ખર્ચો કરીને એક જીવન એમણે બચાવી લીધું અમારા એક હરિભક્તના રિલેટિવ ઇન્ડિયાથી આવ્યા થોડા સમયમાં જ અહીંયા એમને બહુ મોટો સ્ટ્રોક આવ્યો દવાખાને લઈ ગયા કેટલો મોટો ખર્ચો થયો કેટલો મોટો ખર્ચો કેટલા સમય દવાખાને રાખ્યા ટોટલી એમની પાસે કંઈ હતું નહીં ઇન્ડિયાથી આવ્યા હતા પણ તેમ છતાં એક માનવતાના નામે એક નીતિના નામે એક સાચી ધાર્મિકતાના નામે માણસનું જીવન બચાવવા માટે આ દેશની સરકાર બધું કરી શકે છે શિક્ષાપત્રી ભાષ્યમાં લખ્યું કોઈના પ્રાણને બચાવવાને એના કરતા મોટો કોઈ ધર્મ જ નથી આપણા પિનાક ભગતના માતુશ્રી આપણી મૂર્તિ પ્રતિષ્ઠા થઈ તે પહેલેથી કેવી પરિસ્થિતિમાં છે આપણે બધા જાણીએ છીએ તેમ છતાં આનંદ સાથે જીવન જીવી રહ્યા છે આ દેશની સરકારે એવી સારી વ્યવસ્થા આપી છે એટલી અદભુત વ્યવસ્થાઓ આપી છે સગો દીકરો પોતાના પિતા કે માતાની સેવા ન કરી શકે એના કરતાં વધારે આ દેશની સરકાર હજારો માતા પિતાની સેવા કરે છે આ નીતિમત્તા ન કહેવાય શું આટલી મોટી નીતિમત્તા ખલાસ થશે સીરિયા લીબિયા આ બધા દેશો જેવું ઇન્ડોનેશિયા બધા દેશો જેવું થશે આ દેશની અંદર તમે બધા ચાહો છો એટલા માટે કહું છું વાલા અમેરિકા દેશ મહાન છે એટલું નહીં આ દેશની નીતિ મહાન છે આ દેશનો સિદ્ધાંત મહાન છે આ દેશની માનવતા પણ મહાન છે આ દેશના કાયદા કાનૂન પણ મહાન છે એટલા માટે આ દેશમાં આપણે છીએ આ દેશને જ્યારે આટલું મોટું સંકટ આવી પડ્યું છે ત્યારે આપણે બધા દેશના નાગરિક છીએ ત્યારે આપણી બધાની ફરજ છે ભગવાનને ખૂબ પ્રાર્થના કરીએ આ સંકટમાંથી આખો દેશ બહાર નીકળી જાય અમારે કાર્યકર્તા ભક્તોની મીટિંગ હતી એમાં ચર્ચા થતી હતી કે કોઈ ભક્તોના આસપાસ સગા સંબંધી મિત્ર મંડળમાં કોઈને નુકસાન કે કોરોના વાયરસ નથી ને બધાએ લગભગ ના પાડી પછી બે ત્રણ ભક્તોએ સરસ વાત કરી સ્વામી આ અમેરિકા આપણો દેશ કહેવાય હવે અમેરિકાના માણસો એ પણ આપણા પરિવારના જ કહેવાય એ લોકોને જે નુકસાન છે દુઃખ છે એ આપણું દુઃખ છે માટે આપણે એના માટે પણ પ્રાર્થના કરવી જોઈએ એકદમ વાત સાચી દાદા એકદમ વાત સાચી એક ભક્ત તરીકે એક ભગવાનના આશ્રિત તરીકે આપણી ફરજ છે આ બધા લોકો માટે આપણે પ્રાર્થના કરીએ અને જેટલી પ્રાર્થના વધારે કરીશું એટલો જલ્દી આ દેશ આ સંકટમાંથી બહાર નીકળશે કેવી સરસ મહારાજની વાત કરે જુઓ અંગ્રેજ સરકાર કેવી છે કોઈ ગરીબ હોય દુર્બળ હોય અનાથ હોય એની વારંવાર મદદ કરે છે અહીંયા બાજુમાં ન્યૂયોર્કમાં એરપોર્ટ છે લગવાડિયા એરપોર્ટ એનું નામ છે મિસ્ટર લગવાડિયા એનો આખો ઇતિહાસ વર્ષો પહેલાં મુકેશભાઈ ન્યૂયોર્કવાળા એમના દીકરા નીલ ભગત એને મેં પૂછેલું એણે મને બધી હિસ્ટ્રી મોકલેલી મેં વાંચેલી લગવાડિયા પોતે એક સમયમાં ન્યૂયોર્કના મેયર હતા લગવાડિયા પોતે એક સમયમાં ન્યૂયોર્કની અંદર પોતે મેજિસ્ટ્રેટ એટલે જસ્ટિસ હતા અને એ સમય દરમિયાન જ્યારે જસ્ટિસ હતા એમની કોર્ટની અંદર એક કેસ આવેલો એક વૃદ્ધ સ્ત્રીએ એક દુકાનમાંથી ખાવાની વસ્તુ ચોરેલી દુકાનદારે દાવો મૂકેલો કે મારી દુકાનમાંથી આ સ્ત્રીએ આ વસ્તુ ચોરી છે બંને વ્યક્તિ હાજર હતા પુરાવો પણ હાજર હતા હવે નિર્ણય કરવાનો હતો જસ્ટિસને જસ્ટિસ હતા મિસ્ટર લગવાડિયા લગવાડિયાએ એક જજ તરીકે જજની ફરજ હોય છે ન્યાય કરવો ન્યાયમાં ને સમાધાનમાં થોડો ફેર છે ન્યાય જ્યારે કરવામાં આવે ને ત્યારે એક પક્ષમાં સુખ થાય એક પક્ષમાં દુઃખ થાય સમાધાનમાં બે પક્ષમાં સુખ હોય લગવાડિયાએ નિર્ણય કર્યો કે આ સ્ત્રીને દસ ડોલરની સજા કરવામાં આવે એક તો ગરીબ ભાઈ ખાવાનું હતું નહીં જેના ઘરમાં અને એને દસ ડોલર ભરવાના થાય શું થાય એ સમયમાં પેલો વેપારી રાજી રાજી થઈ ગયો પણ જુઓ જો આ દેશની નીતિમત્તા મિસ્ટર લગવાડિયા મિસ્ટર જસ્ટિસ બોલ્યા કે સાંભળો હવે મારી બીજી એક બધાને અપીલ છે કે આપણે જે શહેરમાં રહીએ છીએ એ શહેરમાં એક વડીલ વૃદ્ધ વ્યક્તિને ખાવા માટે ચોરી કરવી પડે આ પણ શર્મનાક કહેવાય તો અહીંયા જેટલા લોકો બેઠા છે ને આજે એ બધા લોકો આટલા આટલા સેન્ટ દંડ તરીકે આપે આપણે ગરીબને મદદ કરવી જોઈએ એ બધાએ પૈસા કાઢ્યા એમાંથી છ ડોલર થયા તો પણ ચાર ડોલર ખૂટ્યા એ મિસ્ટર લગવાડીએ ચાર ડોલર કાઢ્યા દસ ડોલર પૂરા કર્યા એટલે વૃદ્ધ સ્ત્રીને આપ્યા એ વૃદ્ધ સ્ત્રીએ પેલા દુકાનવાળાને આપ્યા દુકાનવાળો રાજી વૃદ્ધ સ્ત્રી રાજી જોવાયવા તે પણ રાજી આવો સારો નિર્ણય કર્યો અને આ ઘટના એટલી વ્યાપક બની ભગવાન સ્વામિનારાયણે શું કર્યું વિવાદનો અંત કર્યો પૂજ્ય નારાયણ મામાએ આ કરેલી વાત મને એટલી ગમી ભારત દેશમાં લોહીની નદીઓ વહેતી હતી ધર્મના નામે લોહીની નદીઓ વહેતી હતી વિષ્ણુ કાંચી શિવકાંચીનો ઝઘડો મહારાજે જોયો જગન્નાથપુરીમાં ઝઘડા જોયા માનસ અંદર ઝઘડા જોયા મહારાજને થયું જે ધર્મ છે ઝઘડાને શાંત કરે છે અને જે ઝઘડાને ઉકસાવે છે ધર્મ જ નથી મહારાજે વિવાદનો અંત કર્યો સંઘર્ષોને શાંત કર્યા વચનામૃતની પ્રશ્નોત્તરી આપણે ઘણી વાર ચર્ચા કરી છે આ દેશની નીતિમત્તા આવી ઊંચી છે ગરીબ માણસનું પણ મૂલ્યાંકન આ દેશની અંદર એટલું ઊંચું થાય છે ભેરે જીવી શકે છે આ દેશની અંદર મહારાજે બધી વાતની નોંધ વારંવાર લીધી હતી બસો વર્ષ પહેલા ગરીબોની રક્ષા કરવા માટે અનેક પ્રકારના ઉદ્યોગને કરતા રહે છે અને ધનને તો ધૂળના સમાન ગણે છે આ દેશમાં ધન એટલે પૈસાનું પ્રધાનપણું નથી વ્યક્તિનું પ્રધાનપણું છે તે ધનમાં એક રતિભાર પણ આસક્તિ રાખતા નથી અંતર્યામી પરમેશ્વર માનો તેની અંદર રહ્યા છે તે કોઈ પણ જાતના બંધન વિના રાજ્ય કરે છે માનો કે અંગ્રેજોના રૂપમાં નિરન મુક્ત આવ્યા ન હોય તેઓને મરવાનો ડર નથી અનીતિનો ડર રાખે છે મૃત્યુનો ડર નથી રાખતા અનીતિનો ડર રાખે છે અને આજના માણસો અનિતિથી ભર્યું જીવન જેનું અને નીતિ પર બોલે અનિતિથી ભર્યું જીવન જેનું અને નીતિ પર બોલે નથી દીઠી ભૂખને કદી અને પાછો ભૂખ પર બોલે પરાઈ નારી દેખીને નયન જેના આમ તેમ ડોલે સભા મધ્યે ઊભો થઈને પાછો બ્રહ્મચર્ય પર બોલે આજે સમાજની આવી કંઈક કરુણ દશા થઈ છે જે અનીતિથી ભરેલો વ્યક્તિ છે નીતિની વાતો કરે છે અધર્મથી ખરડાયેલો છે એ ધર્મનો ઉપદેશ આપે છે આવું બિહામણું સમાજનું ચિત્ર બન્યું છે એટલે તો ચારે બાજુ તારાજી આપણે જોઈ રહ્યા છીએ તેમ છતાં અમેરિકા છે ઓસ્ટ્રેલિયા છે કેનેડા છે આ દેશોમાં તો હજી ઘણું સારું છે ઘણું સારું છે માનવતા છે નીતિમત્તા છે પ્રામાણિકતા છે એટલે તો મહારાજે બસો વર્ષ પહેલા કેટલી નોંધ લીધી જુઓ ધન્ય છે અંગ્રેજોને ધન્ય છેની નીતિને ધન્ય છેના રીતિ રિવાજોને ધન્ય છેના દેશને આ ભૂમિ ઉપર જ્યાં સુધી શ્રીહરી વિચરણ કરતા રહ્યા ત્યાં સુધી તે નિત્ય પ્રતિ નીતિને સંપાદન કરતા રહ્યા ભૂમિ ઉપર બીજા રાજાઓ ઠેકાણે છે પણ તેમને નીતિભંગ થવાનો ડર રહેતો નથી આથી તેઓ બુદ્ધિમાન હોવા છતાં બુદ્ધિ થી રહિત છે નીતિ સિવાય દેહનો બધો સાજ સમાન યોગ્ય સમયે ઉપયોગી થતો નથી નીતિ તો જીવનની દોરી છે નીતિ તો જીવનની દોરી એટલે શ્વાસ છે જીવન દોરી એટલે શ્વાસ છે ભાગ્યહીન લોકો તે જીવન દોરી રૂપ નીતિને તોડી નાખે છે શ્વાસ વિના માણસ કેવી રીતે જીવી શકે નીતિ ખલાસ થઈ જાય તો સમાજમાં જીવન કેવી રીતે ચાલી શકશે નીતિ ગયા પછી અનીતિ રહે છે અનીતિને ઘેર રાજ્ય રહેતું નથી નીતિ વિના પણ જેનું રાજ્ય ચાલતું હશે ત્યાં તો તેને પૂર્વજન્મમાં જન્મમાં નીતિરૂપ તપ કર્યું હશે એટલે તે ચાલતું હશે બાકી નીતિ વિના ઘર પણ ચાલતું નથી તો રજવાડું તો કેમ ચાલે એટલે તો કહેવાય છે નીતિમાં નારાયણ વસે અને અનીતિમાં કૂતરા ભસે જ્યાં નીતિ છે ત્યાં ભગવાન છે નારાયણ છે કેટલી સરસ આપણા શાસ્ત્રમાં વાત લખી ધન કમાવો નીતિશે ભક્તિ કરો પ્રીતિ છે જીવન જીવો રીતિ છે તો બચ જાઓ ગે દુર્ગતિ છે નીતિ પ્રીતિ અને રીતિ આ ત્રણ વાત યાદ રાખી ધન કમાવો નીતિ છે મેં તમને અમેરિકાની સત્ય ઘટના હમણાં બતાવી હતી ટ્વેન્ટી નાઇન સેન્ટ નો ચેક એ કરિભગતને પાછો મોકલ્યો કેમ આટલા પૈસા પણ તમારા વધારે આવે ચાલે નહીં મેં તમને વાત કરી હતી અમેરિકાની અંદર એક સરકારના ટેક્સ ભરતા એક હરિભગતને ફક્ત કેટલા નાના નાની એવી એમાઉન્ટનો ચેક પાછો આવ્યો તમે આટલો ટેક્સ વધારે ભર્યો હતો એટલે મેં પાછો મોકલીએ છીએ આપણા મંદિરની વાત મેં કરી હતી આ મંદિરનું જ્યારે કન્સ્ટ્રક્શન ચાલુ કર્યું આપણે લીધું સરકારની અંદર પરમિશન માટેના પૈસા બાર હજાર આઠસો ડોલર ભર્યા હતા એમાંથી પછી આપણને ખબર પડી નોન પ્રોફિટ માટે આ ટેક્સ ન લાગે પરમિટનો ચાર્જ ન લાગે આપણે રિક્વેસ્ટ કરી બાર હજાર ડોલરનો ચેક ઇમિડિયેટલી સરકારે પાછો મંદિરને આપી દીધો આ આ દેશની દેશની સરકાર નીતિમાન નીતિમાન છે 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 એટલે પ્રજા પણ જ્યાં નીતિ ત્યાં નારાયણ છે છે ધન્ય આજે આપણને ગૌરવ થાય આનંદ થાય કે ભારત દેશમાં પણ એક નીતિવાળા રાજા છે ભારત દેશની સરકારની અત્યારની જે નીતિ છે ને આખી દુનિયાનું મસ્તક ઝૂકી જાય એવી નીતિ છે અરે ગુણાતાનંદ સ્વામી કહેતા અમે રોજ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ એક ગઈ જેવો રાજા આવે અને એક રઘુવીરજી જેવા આચાર્ય આવે આપણે ભાગ્યશાળી છીએ સંપ્રદાયમાં રઘુવીરજી મહારાજ જેવા જ રાકેશ પ્રસાદજી મહારાજ અત્યારે વર્તમાન સમયના બડતાલ ગાદી પીઠાધિપતિ આચાર્ય મહારાજ છે અને સાથે સાથે ભારત દેશના એક રાજા પણ અત્યારે એવા જ નીતિ પ્રધાન ધર્મપ્રધાન પ્રજા પાલક આપણને મળ્યા છે કેટલી મહારાજ અદભુત વાત કરે છે નાવિક વગરનું મોટું વહાણ સાગરમાં ચાલ્યું જતું હોય તેની દશા કેવી થાય નાવિક ન હોય તો કેટલો સમય એનું આયુષ્ય નીતિ વગરના રાજ્યની સ્થિતિ પણ એવી જ છે ખેતીની રક્ષા માટે ખેતુર ખેતીની રક્ષા માટે ખેડૂત ખેતરમાં કેટલાક ઓડા મૂકે છે પણ તે ઓળા યોગ્ય સમયે બિલકુલ ઉપયોગમાં આવતા નથી જે રાજાઓ નીતિથી વિહીન છે તેઓ ક્યારેય પ્રજાના સુખમાં કામ લાગતા નથી બધા ઓડા જેવા છે ભીખુદાદા ઉલટાનું પ્રજાને દુઃખ દે છે પ્રજાને મારીને લૂંટી લે છે જ્યારે રાજાઓ આ રીતે પ્રજાને પીડવા લાગ્યા ત્યારે તે દુઃખ ભગવાનથી સહન થયું નહીં પ્રભુ દરેકમાં નીતિ રૂપે રહ્યા છે અને જે અનિતિ કરતા હતા તેને ઉખેડી નાખ્યા છે બસ ભગવાનનું આટલું જ કામ છે આટલું જ કામ છે નીતિ નીતિમાં રહે છે ને સુખ આપે છે અનીતિમાં રહે છે ને દુઃખ આપે છે ભગવાન દયા પણ કરે છે ભગવાન દંડ પણ કરે છે સંતને સુખ આપવા દેવા દુષ્ટજનને દંડ એ જ કારણ પ્રભુએ પૃથ્વીએ આ પૃથ્વી ઉપર પધારવાનું મુખ્ય જો કોઈ કારણ હોય આટલું જ છે વગર અપરાધે પ્રહલાદને તેનો પિતા હિરણ્ય કશી બહુ દુઃખ દેવા માંડ્યો ત્યારે પ્રહલાદે દેહની રક્ષા ભગવાન પાસે માગી નહીં પણ ભગવાનના ચરણમાં પ્રેમ ભક્તિ કરી ભગવાને જ્યારે પ્રહલાદની અત્યંત દ્રઢતાને દેખી ત્યારે ભગવાન કશિપુના અપરાધને સહન કરી શક્યા નહીં તેથી પરમાત્મા સ્તંભમાંથી રૂપે પ્રગટ થયા અને ભગવાને તેની અત્યંત અનિતિને જોઈને તેને મારી નાખ્યો કશિપુએ કેટલા કવચ વરદાન માગ્યા હતા રાત્રે ન મળું દિવસે ન મળું ઘરની બહાર ન મળું ઘરની અંદર ન મળું પાણીમાં ન મળવું પૃથ્વી ઉપર ન મળું જળ લીલાથી ન મરું સૂકાથી ન મરું શસ્ત્રથી ન મરું અસ્ત્રથી નું કેટલા વરદાન માણસથી ન મરું દેવતાથી ન મરું ખબર છે ને પણ ભગવાને એના પણ ભૂખા બોલાવી દીધા કેમ અને ક્યારે પ્રહલાદને અત્યંત દુખ આપ્યું ત્યારે અત્યંત અનિતિ કરનારા ઉપર ભગવાનને દયા આવતી નથી એવું શાસ્ત્રોમાં ઠેક ઠેકાણે લખ્યું છે તેથી તે પ્રત્યક્ષ પ્રમાણ દેખાય છે હરિવર અબ અવતાર ધરે સાધુતા પ્રગટ અવતાર ધરે સાધુતા પ્રગટ કરન શરણાગત કરત ઉધાર ચરણ ન મત આય કર ચરણ નમત મત આય કર આ વખતે તો શ્રી હરિવરે સાધુતાને પ્રગટ કરવા માટે સ્વામિનારાયણ નામે અવતાર ધાર્યો છે તેથી જે આવીને ચરણોમાં નમે અને શરણે આવે તેનો પ્રભુ ઉદ્ધાર કરે છે શ્રીહરિએ અપાર સાધુતા રાખી છે અને તેઓ હાલ અત્યંત અદ્ભુત કાર્ય કરી રહ્યા છે અને અનેક અધમોનો સંસારથી ઉદ્ધાર કરે છે તે બધું લખી શકાતું નથી ભગવાને સાધુ દાવો સ્વીકાર્યો રૂપે પધાર્યા પોતાના ભક્તોને સાધુ જીવન જીવવા માટે પ્રેરણા આપી અને સાચા સાધુ આ પૃથ્વી ઉપર કેટલા બધા મુકતા ગયા મુક્તાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી પરંપરા ચાલતા ચાલતા અત્યાર સુધી પૂજ્યપાત ગુરુજી જેવા બ્રહ્મનિષ્ઠ સંત આપણને મળ્યા આવા સારા લોયાધામ પરિવારના સંતો ભક્તો આપણને મળ્યા બસ વાલા ભક્તો ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના શ્રી હરિનો પ્રતાપ અને સંત હરિભક્તોનો હરિભક્તોના હેત અંગે કથન એ નામે પિસ્તાલીસમો તરંગ સમાપ્ત થયો બોલો ઘનશ્યામ મહારાજની જય શ્રીપતિ શ્રીધરમ સર્વદેવેરં ભક્તિધર્માત્મજ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદં કારણ સ્વામીનારાયણ નીલકંઠમ ભજે